कच्छ જિલ્લામાં યુવાનોમાં હૃદયરોગનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે આવા ખાસ કિસ્સામાં યુવાનોએ નિયમિત કસરત કરવી જોઈએ। ભુજના સિવિલ સર્જન ડોક્ટર કશ્યપ બુદ્ધ જણાવે છે કે છેલ્લા થોડા સમયથી કોરોના કાળ બાદ યુવાનોમાં હૃદયરોગનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે। ખાસ કરીને આવા કિસ્સામાં ઘણાના મોત પણ નિપજે છે ત્યારે યુવાનોએ સાવચેતી રાખવાની ખૂબ જ જરૂર છે। હાલના સમયમાં યુવાનોએ કઈ રીતે દિનચર્યા કેળવવી તેમજ પૂરતી ઊંઘ કરવી તેવું ડોક્ટર બુચે ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું। છેલ્લા અઠવાડિયા 10 દિવસમાં પણ આપણે ટીવીમાં જોઈએ છીએ, સમાચાર પત્રોમાં વાંચીએ છીએ કે સાંભળીએ છીએ કે પોલીસ કર્મીઓ પોતાના કાર્યકાળ દરમિયાન અમુક ખેલાડીઓ ક્રિકેટ રમતા, વોલીબોલ રમતા, ફૂટબોલ રમતા કે જીમમાં જતા એવી વ્યક્તિઓ અચાનક ઢળી પડે છે અને મૂર્છિત થઈ અને મૃત્યુ પામે છે। બિલકુલ સાચી વાત છે। મૂળ ફરી ફરીને બાબત એક જ આવે છે કે આપણે જોઈએ છીએ કે ગઈકાલે 17મી મે હતી, જેને વર્લ્ડ હાઇપરટેન્શન ડે તરીકે ઉજવવામાં આપણે આવ્યો હતો। તો આવા બધા દિવસોનું ઉજવણી એટલે કરવામાં આવે છે, જેમ કે બ્લડ પ્રેશર ઊંચું હોય તો એનો ખ્યાલ રાખો, 14મી નવેમ્બરને વર્લ્ડ ડાયાબિટીસ ડે કહેવામાં આવે છે, સપ્ટેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયા રવિવારને આપણે વર્લ્ડ હાર્ટ ડે તરીકે ઉજવીએ છીએ। હવે જે કોઈ વ્યક્તિઓ મૃત્યુ પામે છે, અલબત્ત એ હૃદયરોગને કારણે જ મૃત્યુ પામી છે એવું તો કહી શકાય નહીં, જ્યાં સુધી તેઓની ક્લિનિકો પેથોલોજીકલ કોરિલેશન ન થાય, ઓટોપ્સી ન થાય ત્યાં સુધી। હૃદયરોગનું કારણ હોઈ શકે છે, પણ દરેકે દરેક વ્યક્તિઓનું કારણ અલગ અલગ હોય છે। કોઈ વ્યક્તિની અંદર એકાએક લોહીનું ઊંચું દબાણ થઈ જાય ટેમ્પરરીલી અને મગજની ધોરીનસ ફાટી નીકળે તો તેઓને બ્રેઇન હેમરેજ થઈ શકે છે। કોઈકનું હૃદય અમુક એવા સમાચાર આવે છે જેથી કહીને તેઓનું જેને કંઈ હાર્ટ બેસી જાય છે અને ખરેખર હાર્ટ એટેક પણ આવતો હોય છે। પણ આ બધી વ્યક્તિઓ હોય છે તેઓમાં કોઈક પરિબળો હોય છે, એટલે કે રિસ્ક ફેક્ટર્સ હોય છે। એ રિસ્ક ફેક્ટર્સને જ્યાં સુધી આઇડેન્ટિફાય કરવામાં ના આવે અને એને કરેક્ટ કરવામાં ના આવે ત્યાં સુધી આ પ્રકારના બનાવો થઈ શકે છે। તો ખાસ કરીને જે વ્યક્તિઓ ક્રિકેટ રમવા માગતી હોય કે જિમમાં જવા માગતી હોય કે નોકરીની અંદર આપણે જે રીતે મેડિકલ ફિટનેસ કરીએ છીએ, તો આવા કોઈ પણ જે પ્રોગ્રામ કે જેમાં શારીરિક શ્રમ માગી લે છે, જેમ કે આપણે અમરનાથ યાત્રામાં હજ પડવા જાય ત્યાં પણ આપણે મેડિકલ સર્ટિફિકેટ માગીએ છીએ, તો વજન ઘટાડવાના ભાગરૂપે હોય કે ફિટનેસના ભાગરૂપે હોય તો તેઓની મેડિકલ તપાસ કરાવવી જોઈએ કે તેઓને હૃદયમાં કે પગના સાંધાઓમાં કે ડાયાબિટીસ આંખમાં કે એવા રોગો તો નથી, જેથી કરીને અમુક પ્રકારની કસરતો તેઓ ન કરી શકે કે અમુક પ્રકારના કાર્યો તેઓ કરી શકે નહીં, એવી ડૉક્ટર દ્વારા સલાહ સૂચના આપવામાં આવતા હોય છે। કહેવાનો અર્થ એ જ ફરીને કે સ્ક્રીનિંગ પ્રોગ્રામ, એટલે કે દર્દીની વિસ્તૃત તપાસ કરવામાં આવે, જેમાં લોહીની તપાસ, એક્સરે, કાર્ડિયોગ્રામ, હૃદયની સોનોગ્રાફી, જરૂર પડે તો સીટી સ્કાન વગેરે કરી, અને જો રિસ્ક ફેક્ટર્સ હોય, રિસ્ક ફેક્ટર્સ જેવા કે કોઈ વ્યક્તિ અપૂરતો આરામ લેતી હોય, ઓછી ઊંઘ લેતી હોય, ખાસ કરીને મેઇન પરિબળ એ હોય છે કે આજના જમાનામાં યુવાનો બહુ જ ઓછી ઊંઘ લેતા હોય છે, આરામ ઓછો કરતા હોય છે, ખોરાક જે છે એ ખોરાક આરોગ્યપ્રદ કે હેલ્ધી ખોરાક હોતો નથી, બેલેન્સ ડાયટ, સમતોલ આહાર લેતા હોતા નથી। તો સમતોલ આહાર, પુષ્કળ પાણી પીવું જોઈએ, ઓછામાં ઓછું 2-3 લિટર જેવું પાણી પીવું જોઈએ, તાજા ફળોનું આરોગવા જોઈએ, અને ખોરાક એવો જ હોવો જોઈએ બેલેન્સ કે જેમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફેટ, મિનરલ્સ, વાઇટામિન્સ, ટ્રેસ એલિમેન્ટ્સ અને ખાસ કરીને સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ વગેરે જેવા તત્વો આવી જાય, જેથી કરીને આપણે જાણીએ છીએ કે હાલ પ્રાકૃતિક ખેતી ઉપર ખૂબ જ ભાર મૂકવામાં આવે છે। તો જે આ બધી બાબતોને ધ્યાનમાં લેવી જોઈએ અને વ્યક્તિના વ્યક્તિગત રિસ્ક ફેક્ટર્સ, જેમ કે શરીરનું વજન ખૂબ જ વધારે હોવું, બ્લડ પ્રેશર કે ડાયાબિટીસની બીમારી હોવી, તમાકુ કે સ્મોકિંગ કરતા હોય, બીડી સિગારેટ પીતા હોય, કોઈ દારૂનું વ્યસન કરતા હોય, અપૂરતો આરામ કરતા હોય, સેડેન્ટરી વ્યૂ ઓફ લાઈફ હોય, જેની એકદમ બેઠાડું જીવન હોય, અને જેના મા બાપને હૃદયરોગનો હુમલો આવી ગયો હોય કે લકવા થયો હોય, તો એવી વ્યક્તિઓએ સમયાંતરે પોતાના શરીરની નિયમિત રીતે તપાસ કરાવવી જોઈએ। અને આ જે પરિબળો છે રિસ્ક ફેક્ટર્સ, એ રિસ્ક ફેક્ટર્સને જો કંટ્રોલ કરવામાં આવે અને યોગ્ય સલાહ સૂચના આપવામાં આવે તો ચોક્કસ વ્યક્તિ તંદુરસ્ત જીવન જીવી શકે છે। અને જે કોઈ વ્યક્તિના સ્ક્રીનિંગ દરમિયાન જેઓને હૃદયના પંપનો પ્રશ્ન હોય, કોરોનરી આર્ટરી ડિઝીઝનો પ્રશ્ન હોય,
કે એના કન્ડક્શન સિસ્ટમનો પ્રશ્ન હોય તેના યોગ્ય નિષ્ણાત દ્વારા તપાસ થાય, કે મગજની એવી બીમારી હોય કે ફેફસાની કે લીવરની કે કિડનીની, એ જે કોઈ બીમારી હોય એ બીમારીનું નિદાન થવું જોઈએ સમયસર. અને એ નિદાન થઈ અને જો એની સારવાર થાય એના માટે જ આપણે સરકારશ્રીએ નિરામય યોજના રાખી છે. દર શુક્રવારે જે બિનચેપી રોગો છે, એટલે કે જે ચેપ દ્વારા ફેલાતા નથી, એવા આ જે લોહીનું ઊંચું દબાણ, ડાયાબિટીસ, મોટાપો વગેરે જેવા રોગો જે છે, એ કોલેસ્ટ્રોલ, હૃદયરોગ અને સ્ટ્રોક લખવાને આમંત્રણ આપે છે, તો એવા રોગો ન થાય એના માટે દર શુક્રવારે આપણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, પીએસસી, સીએસસી, એસડીએચ અને ડિસ્ટ્રિક્ટ લેવલે એનું સ્ક્રીનિંગ થાય છે. અને જે કોઈ રોગ હોય, કેન્સર હોય, દમની બીમારી હોય, લકવા હોય, હૃદયરોગ હોય, કે આ પરિબળો હોય, એની સલાહ સૂચના આપવામાં આવતી હોય છે અને દર્દી ચોક્કસ તંદુરસ્ત જીવન જીવી શકે છે.